પ્રિય મિત્ર તમને ખ્યાલ હશે જ મિત્ર કે આ દિવસોમાં આપણે સમુએલનું પ્રથમ પુસ્તક જે છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે મિત્ર આપણે સમુએલના પ્રથમ પુસ્તકનો ત્રેવીસ અને ચોવીસ એમ બે અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ તમે જોશો મિત્ર તો શમુએલના પ્રથમ પુસ્તકના ત્રેવીસ અને ચોવીસ અધ્યાયોમાં દાઉદ જ્યારે નાસ્તો ફરતો હતો ત્યારે ઈશ્વરે તેનું રક્ષણ કર્યું અને તેની કાળજી લીધી એનું વૃત્તા આપવામાં આવ્યું છે યોનાથાન દાઉદનો સંપર્ક કરે છે અને ઈશ્વરમાં તેનો હાથ મજબૂત કરે છે એન ગેદી નામના સ્થળમાં દાઉદ શાઉલનો જીવ લેવાની તક જતી કરે છે તમે મારી સાથે સાથે હવે ત્રેવીસમો અધ્યાય થી પાંચ કલમો જુઓ તેઓએ દાઉદને ખબર આપી કે જો પોલીસ્તીઓ કૈલાહ સાથે લડે છે ને તેઓ ખળીઓ લૂંટે છે તેથી દાઉદે યહોવાની સલાહ પૂછી કે હું જઈને એ પલિસ્તીઓને મારું યહોવાએ દાઉદને કહ્યું જા પલિસ્તીઓને મારીને કૈલાહને બચાવ અને દાઉદના માણસોએ તેને કહ્યું કે જો અમને અહીં યહુદામાં ડર લાગે છે તો પલિસ્તીઓના લશ્કરો વિરુદ્ધ કૈલાહ જતાં કેટલો વિશેષ ડર લાગશે પછી દાઉદે બીજી વાર પણ યહોવાની સલાહ પૂછી અને યહોવાએ તેને ઉત્તર આપ્યો કે ઉઠીને કૈલાહ પર ચડાઈ કર કેમ કે હું પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ અને દાઉદ તથા તેના માણસો કૈલાહ ગયા ને પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને તેઓના ઢોર ઢાંકનું હરણ કરી લાવ્યા ને તેમની કતલ કરીને તેમનો મોટો સંહાર કર્યો એમ દાઉદે કૈલાહવાસીઓને બચાવ્યા ઇઝરાયેલી લોકોના કાયમી દુશ્મનો એવા પલિસ્તી લોકો કૈલાહના લોકોનું અનાજ લૂટી લેતા હતા દાઉદ કૈલા લોકોને છોડાવવાનો પ્રયત્ન કરતા પહેલા તમે જોયું ને ઈશ્વરની ઈચ્છા જાણવા માંગે છે એ બાબત તમે બરાબર ધ્યાનમાં લો મિત્ર દાઉદ જોકે નાસ્તો ફરતો હોવા છતાં પણ ઈશ્વરના આ રક્ષણ કરવાનો એ પ્રયત્ન કરે છે કેટલી અદ્ભુત વાત છે હવે જ્યારે શાઉલને ખબર પડે છે કે દાઉદ અને તેના માણસો એક કોટવાળા નગરમાં છુપાયા છે ત્યારે એ શાઉલ આ લોકોને પકડવા માટે તાબડતોપ પોતાનું લશ્કર મોકલી આપે છે ફરીથી દાઉદ ઈશ્વરને પૂછી જુએ છે કે શું કરવું જોઈએ ઈશ્વર ચેતવણી આપે છે કે તેણે નાસી છૂટવું જોઈએ કારણ કે કૈલાહના લોકો સાઉલથી તેનું રક્ષણ કરશે નહીં જોકે એ હકીકત હતી કે દાઉદે કૈલાહના લોકોને છોડાવ્યા હતા તો પણ હવે ત્રેરમી કલમ તમે જુઓ સમવેલનું પહેલું પુસ્તક ત્રેવીસમું અધ્યાય તેરમી કલમ ત્યારે દાઉદ તથા તેના માણસો જે આશરે છસ્સો હતા તે ઉઠીને કૈલાહમાંથી નીકળી ગયા ને જ્યાં જવાય ત્યાં જતા રહ્યા અને શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કૈલામાંથી નાસી ગયો છે તેથી તેણે ત્યાં જવાનું માંડી વાળ્યું તેઓ એક સંકલિત લશ્કર તરીકે નાસી છૂટ્યા નહીં હવે મિત્ર આપણને આગળ જોવા મળશે કે શાઉલ દાઉદની પાછળ લાગી ગયો છે અને યોનાથાન તથા દાઉદ એક કરાર કરે છે ચૌદ થી સોળ કલમો જુઓ દાઉદ રાનમાં મજબૂત ઘડોમાં વસ્યો ને ઝીફના રાનમાં પહાડી મુલકમાં રહ્યો શાઉલ દરરોજ તેને શોધ્યા કરતો હતો પણ દેવે તેને તેના હાથમાં સોંપ્યો નહીં દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા સારું બહાર નીકળેલો છે અને દાઉદ ઝીફના રાનમાં આવેલ હોરેશમાં હતો અને શાઉલનો દીકરો યોનાથાન ઊઠીને હોરેશમાં દાઉદની પાસે ગયો અને દેવમાં તેનો હાથ મજબૂત કર્યો યોનાથાન એના મિત્ર દાઉદ પ્રત્યે કેટલો બધો વિશ્વાસો અને વફાદાર છે એ તમે જુઓ મિત્ર અને એ દાઉદને ઉત્તેજન આપવા માટે જે વાતો કહે છે એ જરા ધ્યાનમાં લો સત્તર અને અઢાર કલમ તેણે તેને કહ્યું બીશ નહીં કેમ કે મારા બાપ શાઉલનો હાથ તને ખોળી કાઢી શકશે નહીં તું ઇઝરાયેલનો રાજા થશે ને હું તારાથી બીજે દરજ્જે હોઈશ અને એ તો મારો બાપ શાઉલ પણ જાણે છે પછી તે બંને એ યહોવાની આગળ કરાર કર્યો અને દાઉદ હોરેશમાં રહ્યો ને યોનાથાન પોતાને ઘેર ગયો અનો ગુઢાર એ છે મિત્ર કે યોનાથાન દાઉદને એવું કહે છે કે શું બનવાનું છે એ શાઉલ જાણે છે પણ શાઉલ એ બાબત સામે લડી રહ્યો છે શાઉલ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જઈ રહ્યો છે શાઉલ ઈશ્વર વિરુદ્ધ સંપૂર્ણ બળવો પોકારી ચૂક્યો છે અને એમ છતાં યોનાથાન તો ઈશ્વરની ઈચ્છાનો જ અમલ કરવા માંગે છે યોનાથાનનું વર્તન સૂચવે છે મિત્ર કે એ એક મહાન માણસ છે એનું વલણ મને બાપ્તિસ્મા કરનાર યોહાનની યાદ અપાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એણે કહ્યું હતું કે ઈસુ ખ્રિસ્ત વધતા જાય અને હું ઘટતો જાઉં હવે મિત્ર આપણે ઓગણીસમી કલમ જોઈએ સમયલના પ્રથમ પુસ્તકના ત્રેવીસમાં અધ્યાયની ઓગણીસમી કલમ ત્યાર પછી જીફીઓએ ગિબ આહમાં શાઉલ પાસે આવીને કહ્યું કે અરણ્યની દક્ષિણે હખીલા ડુંગરના હોરેશના ઘડોમાં દાઉદ અમારી માહે સંતાઈ રહ્યો નથી શું નિર્ધાર કર્યો છે કે તે દાઉદને શોધી જ કાઢશે અને ઝીફીઓએ દાઉદને તેના હાથમાં સોંપી દેવાનું વચન આપ્યું છવ્વીસમી કલમ હવે જોઈએ આપણે સમયેલ નું પહેલું પુસ્તક અધ્યાય છવ્વીસમી કલમ જુઓ શું કહે છે છવ્વીસમી કલમ શાઉલ પર્વતની આ બાજુએ ગયો ને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા દાઉદે શાઉલની લીધે છટકી જવા ઉતાવળ કરી કેમ કે તથા તેના માણસોએ દાઉદને તથા તેના માણસોને પકડવા માટે પૂરેપૂરો ઘેરી લીધો હતો અને જો શાઉલે એના દેશ ઉપર કરેલા પલિસ્તી લોકોના હુમલાને ખાળવા પાછા ફરવું ના પડ્યું હોત તો જરૂર શાઉલે દાઉદને પકડી લીધો હોત હવે આ બાબત મિત્ર ઈશ્વરના ચોક્કસ સમય ને પ્રગટ કરે છે જે ફરીથી દાઉદના જીવનને બચાવે છે હવે મિત્ર આપણે આગળ ચોવીસમાં અધ્યાયમાં જોઈશું તો એન ગેદી નામના સ્થળમાં દાઉદ શાઉલના જીવ ઉપર હાથ નાખવાની તક જતી કરે છે ચોવીસમાં અધ્યાયમાં આપણને જોવા મળે છે કે દાઉદ હજી પણ નાશ ભાગ કરી રહ્યો છે સતત સતત શાઉલ એની પાછળ હાથ ધોઈને પડી ગયો છે હું માનું છું મિત્ર કે દાઉદના જીવનમાં આવેલા આ કસોટી કાળે એને એક નિર્દોષ ભરવાડ છોકરામાંથી પરિવર્તિત કરીને એના લોક ઉપર અમલ ચલાવનાર ઈશ્વરનો એક ઘડાયેલો માણસ બનાવ્યો ચોવીસમાં અધ્યાયની પ્રથમ બે કલમો જુઓ શાઉલ પલિસ્તીઓની પૂંઠે પડવાનું પડતું મૂકીને પાછો આવ્યો ત્યારે એમ બન્યું કે તેને સમાચાર મળ્યા કે જો દાઉદ એન ગેદીના રાનમાં છે એટલે શાઉલ સર્વ ઇઝરાયેલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ માણસો લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં રાની બકરાના ખડોકો પર ગયો દાઉદ એક નિર્જન મરૂભૂમિમાં સંતાઈ જવા ગયો હતો અને શાઉલ દાઉદને શોધવા માટે પોતાના લશ્કરના ત્રણ હજાર જવાનોને લઈને નીકળી પડ્યો જ્યારે દાઉદની પાસે તો માત્ર છસો માણસો જ હતા શાઉલનું લશ્કર સંખ્યામાં દાઉદના લશ્કર કરતા કેટલું બધું મોટું હતું પરંતુ દાઉદે આ અસંતુલનનો એની યુદ્ધ કળા દ્વારા સામનો કર્યો અને આ ઉપરાંત દાઉદ આ સ્થળનો ભોમ્યો હતો અને એના જવાનો ઘડાયેલા હતા ત્રીજી કલમ જુઓ અને તે માર્ગે મેઢવાળાઓ પાસે આવ્યો ત્યાં એક ગુફા હતી અને શાઉલ પોતાના પગ ઢાંકવા તેમાં ગયો હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી માહેના ભાગમાં બેઠેલા હતા જે ગુફામાં દાઉદ સંતાઈ રહ્યો હતો એ જ ગુફામાં શાઉલે પ્રવેશ કર્યો અને પછી ત્યાં સુઈ ગયો શાઉલના જવાનો ચોકી પહેરો કરી રહ્યા હતા પરંતુ એ લોકો ગુફામાં નહોતા ગુફાની બહાર હતા એ લોકોએ એમના રાજાને પૂરતી ઊંઘ મળે એ માટે એકલા રહેવા દીધા હવે પરિસ્થિતિ કંઈક આવી છે મિત્ર દાઉદ અને તેના જુવાનો અને શાઉલ ગુફાની અંદર છે જ્યારે શાઉલના જવાનો ગુફાની બહાર છે ચોથી કલમ જુઓ દાઉદના માણસોએ તેને કહ્યું કે જો જે દિવસ વિશે યહોવાએ તને કહ્યું હતું કે જો હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ ને તને જેમ સારું લાગે તેમ તું તેને કરજે તે દિવસ આવ્યો છે ત્યારે દાઉદે ઉઠીને છાના શાઉલના સાઉલના જબ્બાની કોર કાપી લીધી દાઉદ બિલ્લી પગે ઊંઘી રહેલા રાજા સાઉલની પાસે ગયો અને તેના જબ્બાની કોર એને કાપી લીધી પાંચમી કલમ શું કહે છે પછી એમ થયું કે તેણે સાઉલના જબ્બાની કોર કાપી લીધી હતી તેને લીધે દાઉદ ના મને તેને માર્યો એટલે કે દાઉદને તરત જ પોતાના કૃત્ય માટે પસ્તાવો થયો કારણ કે કપાયેલા વસ્ત્રથી શાઉલ શરમ જાય છઠ્ઠી કલમ તેણે પોતાના માણસોને કહ્યું કે મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને મારા મુરબ્બી એટલે યહોવાના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરું એવું યહોવા ન થવા દો કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે દાઉદે રાજાના પદસ્થાનનું માન રાખ્યું જોકે તેણે રાજાનું પોતાનું એક વ્યક્તિ તરીકેનું માન રાખ્યું નહીં હોય હવે આપણે જાણીએ છીએ મિત્ર એ પ્રમાણે શાઉલ દાઉદનો જીવ લેવા હાથ ધોઈને એની પાછળ પડી ગયો છે અને એમ છતાં તક મળે ત્યારે દાઉદ શાઉલ ઉપર હાથ નાખતો નથી કારણ કે શાઉલ ઈશ્વર દ્વારા અભિષિક્ત કરાયો હતો દાઉદ શાઉલનો ન્યાય ઈશ્વરને કરવા દેશે જો આપણા શત્રુઓ સાથે આપણે ઈશ્વરને કામ પાર પાડવા દઈએ મિત્ર તો કેટલું સારું આપણે તો જાતે જ આપણને કન્નડગત કરનારા માણસો પાસેથી બદલો લેવા માંગતા હોઈએ છીએ પરંતુ યાદ યાદ રાખો રાખો મિત્ર કે ઈશ્વર આપણા કરતા વધારે સારું કામ કરી શકે છે દાઉદને દુઃખ થાય છે કે તેણે શાઉલનું વસ્ત્ર કાપી લીધું છે તેણે રાજાને મશ્કરીનો એક પાત્ર બનાવ્યો છે અને તેથી તેની પ્રેરક બુદ્ધિ તેને ડંખી રહી છે સાતમી કલમ જુઓ આમ કહીને દાઉદે પોતાના માણસોને વાર્યા તેમણે શાઉલની સામે ઉઠવા દીધા નહીં પછી શાઉલ ગુફામાંથી ઉઠીને પોતાને માર્ગે પડ્યો દાઉદના કેટલાક જવાનો શાઉલને ધિક્કારતા હતા અને તેમણે એક જ મિનિટમાં મિત્ર માત્ર એક મિનિટમાં તેની કતલ કરી નાખ્યો હોત પણ દાઉદ એવું કરવાની પરવાનગી આપતો નથી આઠમી કલમમાં લખ્યું છે દાઉદ પણ પાછળથી ઉઠ્યો ને ગુફાની બહાર નીકળીને શાઉલને હાંક મારીને કહ્યું કે હે મારા મુરબ્બી રાજા અને શાઉલે પોતાની પાછળ જોયું ત્યારે દાઉદે સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા અહીં ફરીથી જુઓ મિત્ર કે વ્યક્તિ તરીકે દાઉદ શાઉલનું માન રાખે નહીં એમ છતાં પણ શાઉલના પદસ્થાન માટે દાઉદને કેટલું માન છે નવમી અને દસમી કલમમાં લખ્યું છે અને દાઉદે શાઉલને કહ્યું કે જો દાઉદ તારું નુકસાન કરવા ઈચ્છે છે એવું બોલનારાનું કહેવું તું શા માટે સાંભળે છે જો આજે ગુફામાં યહોવાએ કેવો તને મારા હાથમાં સોંપ્યો હતો તે તારી નજરે જોયું છે કેટલાકે તને મારી નાખવાનું મને કહ્યું પણ મેં તને જીવતદાન આપ્યું મેં કહ્યું કે હું મારા મુરબ્બી પર મારો હાથ નહીં ઉગામું કે તે તે અભિષિક્ત છે દાઉદે શાઉલ સમક્ષ પ્રદર્શિત કર્યું હતું શાઉલનો જીવ લેવા માગતો નહોતો શાઉલને ખોટી માહિતી આપવામાં આવી હતી કે દાઉદ એનો જીવ લેવા માંગતો હતો સત્યથી આ વાત કેટલી બધી વેગડી હતી હું માનું છું મિત્ર કે શત્રુ દ્વારા દાઉદ વિશે ઘણી ગેરસમજ ઉભી કરવામાં આવી હતી અને ઘણી ખોટી રજૂઆતો કરવામાં આવી હતી દાઉદે શાઉલ રાજાનો જીવ લીધો નહીં એથી એ કેટલું બધું સ્પષ્ટ થઈ જવું જોઈતું હતું કે દાઉદ શાઉલ રાજાનો જીવ લેવા માંગતો નથી હવે દાઉદ શાઉલ રાજાને જ્યારે આ બાબત સમજાવી રહે છે ત્યારે શાહુલ રાજા ખરેખર રડવા લાગે છે જુઓ સોળમી ને સત્તરમી કલમ દાઉદ એ શબ્દો સાઉલને કહી રહ્યો ત્યારે એમ થયું કે કહ્યું કે મારા દીકરા દાઉદ શું એ તારો સાદ છે અને મૂકીને રડ્યો પછી તેણે દાઉદને કહ્યું કે તું મારા કરતાં વધારે ન્યાય છે કેમ કે તે મને સારો બદલો આપ્યો છે પણ મેં તને બુરો બદલો આપ્યો હવે મિત્ર શ્રાઉલનું આશ્ચર્યજનક વિધાન ધ્યાનમાં લો શું કહે છે એ અઢારમી કલમ જોશો તું મારી સાથે કેવી સારી રીતે વર્ત્યો છે તે આજે જાહેર કર્યું છે કેમ કે જ્યારે યહોવાએ મને તારા હાથમાં સોંપ્યો હતો ત્યારે તે મને મારી નાખ્યો નહીં શાઉલ અહીં આપણને બહુ જ આશ્ચર્ય થાય એ પ્રમાણે કબૂલાત કરે છે આ શાઉલને ખ્યાલ આવી જાય છે કે દાઉદે જે કહ્યું છે એ સાચું છે અને દાઉદે તેના જીવ ઉપર હાથ નાખ્યો નથી એ હકીકતથી શાઉલ કેટલો બધો અચંબો પામે છે અને એ પછી શાઉલ એ હકીકતનો સ્વીકાર કરે છે કે દાઉદ એક દિવસ રાજા બનશે એકવીસમી ને બાવીસમી કલમ જુઓ માટે હવે મારી આગળ યહોવાના સોગન ખા કે તું મારી પાછળ મારા સંતાનને નાબૂદ નહીં કરે ને તું મારું નામ મારા બાપના કુટુંબમાંથી નષ્ટ નહીં કરે અને દાઉદે શાઉલની આગળ સોગન ખાધા અને શાઉલ પોતાને ઘેર ગયો પણ દાઉદ તથા તેના માણસો ઉપર ચડીને ઘડમાં ગયા દાઉદ અને શાઉલ વચ્ચેનો વાર્તાલાપ બંધ થયો પછી શાઉલ પોતાના ઘેર પાછો ફરે છે મિત્ર જ્યારે દાઉદ અને તેના જવાનો પોતાના મથકે પાછા ફરે છે દાઉદને હજી શાઉલ ઉપર ભરોસો બેઠો નથી દાઉદ મરુભૂમિમાં વધારે ને વધારે દૂર સુધી સંતાઈ જવા માટે ચાલ્યો જાય છે કારણ કે દાઉદ જાણે છે કે ફરી એક દિવસ શાઉલ એને પકડવા એની પાછળ આવશે જ આવશે અને હું માનું છું મિત્ર કે આ સમયે શાઉલમાં ખરેખર અશુદ્ધ આત્મા પ્રવેશ્યો હતો અગાઉ આપણે વાંચ્યું હતું એ પ્રમાણે અશુદ્ધ આત્મા એના ઉપર આવ્યો હતો આમેન